ભરૂચ ખાતે કોંગ્રેસ સમિતિ દ્વારા યોજાયેલી પત્રકાર પરિષદમાં કોરોનાના મૃતકોને રૂપિયા ચાર લાખની સહાય ચૂકવવાની માંગણી કરવામાં આવી હતી ભરૂચ જિલ્લા કોંગ્રેસ સમિતિના કાર્યાલય ખાતે જિલ્લા પ્રમુખ પરિમલ પરિમલસિંહ રાણા અને ચંબુસરના ધારાસભ્ય સંજય સોલંકીની ઉપસ્થિતિમાં પત્રકાર પરિષદનું આયોજન કરવામાં આવ્યું હતું આ પત્રકાર પરિષદમાં કોંગ્રેસે વર્તમાન ભાજપની સરકાર કોરોનાના મૃતકોનો સાચો આંકડો છુપાવી રહી હોવાનો આક્ષેપ કર્યો હતો કોરોનાની મહામારીમાં મૃત્યુ પામેલા વ્યક્તિઓના પરિવારોને રૂપિયા લાખની સહાય ચૂકવવાની માંગણી કરવામાં આવી હતી ભારતીય જનતા પાર્ટીની સરકારની અણઅવરતને કારણે ગુજરાતની અંદર અને સમગ્ર દેશની અંદર લાખો લોકોના મૃત્યુ પામેલા છે ત્યારે ભારતીય જનતા પાર્ટીની સરકારે જ્યારે સુપ્રીમ કોર્ટે એમને પૂછવામાં આવેલ છે ત્યારે હકીકત જે આંકડા સરકારે જાહેર કરેલા હતા એના કરતાં વધુ આંકડાનો રિપોર્ટ સુપ્રીમ કોર્ટની અંદર જ્યારે અરજીઓ મંગાવવામાં આવી ત્યારે એ ભારતીય જનતા પાર્ટી સ્પષ્ટપણે દેખાઈ આવ્યું કે અત્યાર સુધીના આંકડા ભારતીય જનતા પાર્ટીની સરકારે કોરોનામાં મૃત્યુ પામેલા લોકોના છુપાવેલા હતા વારંવાર સુપ્રીમ કોર્ટે પણ એમને તકોર કરવામાં આવી કે જે રીતે આંકડા જાહેર કરવામાં આવેલા હતા એના કરતાં વધારે અરજીઓ માંગણી માટેની કરવામાં આવેલી છે તેની સાથે સાથે કોંગ્રેસ પક્ષે પણ વારંવાર સરકારને જણાવેલું હતું કે જે આંકડા સરકારે જાહેર કરેલા હતા એના કરતાં સમગ્ર રાજ્યની અંદર વધારે આંકડા જાહેર થયેલા હતા મૃત્યુના એ જ રીતે કોરોનાની અંદર કોંગ્રેસ પક્ષે નીચે મુજબની માંગણી પણ કરેલી હતી કે કોવિડમાં મૃત્યુ પામેલા લોકોને ચાર લાખનું વળતર મળવું જોઈએ કોવિડગ્રસ્ત તમામ દર્દીઓના મેડિકલની ખર્ચની રકમ મળવી જોઈએ સરકારી તંત્રની ઘોર જે નિષ્ફળતા થઈ હતી એની ન્યાયિક તપાસ થવી જોઈતી હતી કોવિડમાં મૃત્યુ પામેલા કર્મચારીના સંતાનના પરિવારજનોને પૈકી એક નોકરી મળવી જોઈએ એવી અનેક માંગણીઓ સરકાર પાસે કોંગ્રેસ પક્ષે કરવામાં આવેલી હતી ત્યારે આજે સમગ્ર રાજ્યની અંદર કોંગ્રેસ પક્ષે જે રીતે ગુજરાત સરકારે આંકડા છુપાવવાના પ્રયત્ન કરેલા હતા તેના અનુસંધાનમાં આજે કોંગ્રેસ પક્ષ દ્વારા એક પ્રેસ કોન્ફરન્સ બોલાવવામાં આવેલ છે